हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल कौशिक बायोलॉजी एंड मैथ्स ट्यूटोरियल। आज आपणे जीएससीबी बोर्ड एक्जामिनेशन 2020-21 माटे धोरण 12 बायोलॉजीना सब्जेक्टनी ब्लू प्रिंट विषे चर्चा करीशुं अने त्यारबाद दरेक चेप्टरना जे मोस्ट इम्पोर्टंट प्रश्नों जे छे तेना विषे पण चर्चा करीशुं। तो आ वीडियोने अंतिम सुधी जोजो के जेथी तमारा दरेक चेप्टरना मोस्ट इम्पोर्टंट प्रश्नोना तमारा जे पण डाउट्स छे ते आजे डाउट्स क्लियर थई जाए। तो हवे सौ प्रथम आपणे शुरुआत करिए ब्लू प्रिंटना चर्चा विषे। तो हवे आपणे चर्चा करिए पार्ट ए, के जेमां 50 एमसीक्यू पूछाशे। हवे जो आ 50 एमसीक्यूनी बात करें तो मेनली तमे जोई शको छो कि यूनिट 6 जे छे एमांथी चेप्टर वाइज जोवा जोईए तो चेप्टर 1 3, चेप्टर 2 3, चेप्टर 3 3 अने चेप्टर नंबर 4 5 एमसीक्यू, एवी रीते चेप्टर नंबर 5 3, चेप्टर नंबर 6 5, चेप्टर नंबर 8 4 अने चेप्टर नंबर 10 6 एमसीक्यू, अने तेवी ज रीते बायोटेक्नोलॉजीना 2 चेप्टर 11 अने 12 माथी अनुक्रमे 4 5 मार्क्स एमसीक्यू, अने जे यूनिट 10 एटले के परिस्थिति विद्याना जे चेप्टर 13 15 छे तेमांथी अनुक्रमे 6 3 मार्क्स एमसीक्यू पूछाई शके। हवे जो आपणे एमसीक्यूनी वात करीए तो मेनली तमे जो फोकस चेप्टर नंबर 4, चेप्टर नंबर 10, चेप्टर नंबर 12 अने चेप्टर नंबर 13 पर वधारे फोकस करो तो एमांथी सौथी वधारे एमसीक्यू आववानी शक्यताओ रहेली छे। हवे आवी आपणे पार्ट बी, के जेमां 3 सेक्शन छे, सेक्शन ए, सेक्शन बी अने सेक्शन सी। तो जेमां जो प्रथम चेप्टरनी वात करीए तो प्रथम चेप्टरमां तमारे मुख्यत्वे जनरल ऑप्शन साथेना कुल मार्क्स 5 छे, एमांथी 2 मार्क्सनो एक सवाल अने 3 मार्क्सनो एक सवाल आवानी शक्यता छे। जेमां 3 मार्क्सनो सवाल जे छे जेमां मैं तमने अहींया 1 करेलो छे, एटले के ए मे बी तमारा ऑप्शन्समां निकळी जशे। એવી રીતે જો ચેપ્ટર 2ની વાત કરીએ તો એમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન ફરજિયાતપણે આવશે। ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો તેમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન જે છે એ ફરજિયાત આવશે। ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો એમાં તમારે મેઇનલી 2 માર્ક્સ તમારા જનરલ ઓપ્શન સાથે છે, પરંતુ જનરલ ઓપ્શન વગર કોઈ પણ માર્ક્સ નથી। એમાં મેઇનલી આપણે કહી શકીએ કે તમારે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે, એ તમારા જનરલ ઓપ્શનમાં નીકળી જશે, એટલે મેં એમાં 1 કરેલું છે। હવે જો યુનિટ 7ના 5મા ચેપ્ટરની વાત કરીએ એટલે કે આનુવંશિકતાની વાત કરીએ તો તેમાં તમારે 2 માર્ક્સનો 1, 3 માર્ક્સનો 1 અને 4 માર્ક્સનો 1 એવા પ્રશ્ન આવી શકે, કે જેથી તમારા એ ચેપ્ટરનું વેટેજ તમે જોઈ શકો છો પાર્ટ બી માટે 9 માર્ક્સનું થશે। જો ચેપ્ટર 6ની વાત કરીએ તો એમાં તમારે મુખ્યત્વે જનરલ ઓપ્શન સાથે 11 માર્ક્સ છે, એનો મતલબ કે તમારા 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાઈ શકે, જેમાં 1 પ્રશ્ન તમારા જનરલ ઓપ્શનમાં મે બી નીકળી શકે। 3 માર્ક્સનો 1 પ્રશ્ન આવશે અને 4 માર્ક્સનો પણ 1 પ્રશ્ન, પણ જે પણ તમે જનરલ ઓપ્શનમાં કાઢી શકશો, એટલે કે જનરલ ઓપ્શન વગર તમારા આ ચેપ્ટરનું વેટેજ 5 માર્ક્સ છે। હવે આવીએ યુનિટ 8ના 8મા ચેપ્ટર પર, તો એનું જનરલ ઓપ્શન સાથેનું વેટેજ 8 માર્ક્સનું છે, એનો મતલબ કે 3 માર્ક્સના 2 પ્રશ્ન આવશે જેમાં 1 જનરલ ઓપ્શન સાથે નીકળી શકે એમ છે, અને 2 માર્ક્સનો 1 પ્રશ્ન આવશે કે જેથી એનું કુલ ગુણભાર જે છે એ 5 માર્ક્સ થશે। હવે જો યુનિટ 8ના 10મા ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 10માં બરાબર તમારા જનરલ ઓપ્શન સાથેના 5 ગુણભાર છે, એનો મતલબ કે 2 માર્ક્સનો પ્રશ્ન જે છે મે બી જનરલ ઓપ્શનમાં નીકળી શકે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન ફરજિયાત રહેશે। હવે બાયોટેકનોલોજીના જો બંને ચેપ્ટરની વાત આપણે કરીએ તો બાયોલોજીના બંને ચેપ્ટરમાં તમારે મેઇનલી 11મા ચેપ્ટરનું વેટેજ જે છે એ જનરલ ઓપ્શન સાથે 7 માર્ક્સનું છે, એનો મતલબ કે ત્યાં તમારે 3 માર્ક્સનો એક પ્રશ્ન જે છે જનરલ ઓપ્શનમાં નીકળી શકે એમ છે, જ્યારે 4 માર્ક્સનો એક પ્રશ્ન ફરજિયાતપણે આવશે। અને જો 12મા ચેપ્ટરની વાત કરીએ તો એમાં ફરજિયાત તમારો 3 માર્ક્સનો એક પ્રશ્ન આવશે કે જે જનરલ ઓપ્શન્સમાં નીકળી શકશે નહીં, રાઈટ। હવે જો યુનિટ 10ની વાત કરીએ તો એમાં 13મા ચેપ્ટરમાં તમારે મેઇનલી જનરલ ઓપ્શન સાથેના 8 ગુણભાર છે, જેમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે, જેમાં 4 માર્ક્સનો જે એક પ્રશ્ન જે છે તે જનરલ ઓપ્શનમાં તમે કાઢી શકશો। જ્યારે 15મા ચેપ્ટરની વાત કરીએ તો તેનું જનરલ ઓપ્શન સાથેનો ગુણભાર છે 7 માર્ક્સ, એનો મતલબ કે 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે અને 3 માર્ક્સનો 1, કે જેમાં 2 માર્ક્સનો 1 પ્રશ્ન જે છે એ તમારો જનરલ ઓપ્શનમાં તમે કાઢી શકશો। તો આવી રીતે જો આપણે જોઈએ તો બધા ચેપ્ટરનું જે કુલ વેટેજ જે છે જેમાં લખેલું છે મેં માર્ક્સ વિથ જનરલ ઓપ્શન, તો જનરલ ઓપ્શન સાથે 75 માર્ક્સના તમારા બધા ચેપ્ટર થાય છે, પરંતુ જો જનરલ ઓપ્શન કાઢી નાખીએ તો આપણે કુલ ગુણભાર પાર્ટ બીનો કેટલો રહેશે 50 માર્ક્સ। હવે આ રીતે જો પાર્ટ એ અને પાર્ટ બીને આપણે કમ્બાઈન કરીએ તો ચેપ્ટર વાઇઝ તમારા જે માર્ક્સ જે છે જે છેલ્લેથી બીજી રોમાં તમને બતાવેલું છે, ચેપ્ટર 1ના 5 માર્ક્સ, ચેપ્ટર 2ના 9 માર્ક્સ, ચેપ્ટર 3ના 7 માર્ક્સ, ચેપ્ટર 4ના 5 માર્ક્સ, એવી રીતે યુનિટ 6 જે છે એના 26 ગુણભાર રહેશે। યુનિટ 7ના ચેપ્ટર્સની વાત કરીએ તો 5મા ચેપ્ટરના 12 માર્ક્સ, 6ઠ્ઠા ચેપ્ટરના 10 માર્ક્સ અને યુનિટ 7ના ટોટલ 22 માર્ક્સ,
એવી રીતે યુનિટ 8માં 8માં ચેપ્ટરના 9 માર્ક્સ, 10માં ચેપ્ટરના પણ 9 માર્ક્સ અને યુનિટ 8 ટોટલ કેટલા માર્ક્સનું થશે? 18 ગુણનું. યુનિટ 9ની વાત કરીએ બાયોટેકનોલોજી, તો બંને ચેપ્ટરનું વેટેજ સેમ છે 8-8 માર્ક્સ, જેથી આખા યુનિટનું વેટેજ થશે 16 માર્ક્સ. અને યુનિટ 10 જે પરિસ્થિતિ વિદ્યાની વાત કરીએ એમાં 13માં ચેપ્ટરના 10 માર્ક્સ અને 15માં ચેપ્ટરના 8 માર્ક્સ, એવી રીતે કુલ ગુણભાર થશે 18 માર્ક્સ. તો આ બ્લુપ્રિન્ટ પરથી બરાબર તમે અંદાજો લગાવી શકો કે દરેક ચેપ્ટરમાંથી 2, 3 અને 4 માર્ક્સના કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. અને આજે મેં બ્લુપ્રિન્ટ તમને આપેલી છે એ મોસ્ટ પ્રોબેબલ, એટલે કે એની આવવાની સંભાવનાઓ ખૂબ જ વધારે, શક્યતાઓ વધારે છે. તો હવે આ બ્લુપ્રિન્ટને આધારે હું તમને દરેક ચેપ્ટરના 2 માર્ક્સના 3 માર્ક્સના કે 4 માર્ક્સના કયા કયા પ્રશ્નો પૂછાઈ શકશે તે હવે હું તમને દર્શાવું છું. જો બ્લુપ્રિન્ટને લઈને તમને કોઈપણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ દ્વારા પૂછી શકો છો, હું ડેફિનેટલી તમારા ડાઉટ્સને ક્લિયર કરી આપીશ. તો હવે શરૂઆત કરીએ આપણે પ્રશ્નની યાદીથી. સમયની મર્યાદા હોવાને લીધે અહીંયા મેં દરેક ચેપ્ટરના પ્રશ્નની લિસ્ટ તમને બતાવેલી છે, તો તમે વિડીયોને પોઝ કરીને દરેક પ્રશ્નો જે છે તે નોટ ડાઉન કરી લેજો. અને જો તમારે એ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં રિક્વેસ્ટ આપી દેજો, તો હું પીડીએફ બરાબર અપલોડ કરીને તમને એની લિંક મોકલી આપીશ. Thank you.